जी खांबा जेपी कोटड़िया वाड़ी छे। आ गाम नी अंदर आधुनिक खेडूतो बहु बधा छे। जेपी भाई नी वाड़ीए शेरडी अने अन्य वगैरह पाको थई रह्या छे। तो जेपी भाई आप केटला वर्षथी आ गाय आधारित खेती मां छो? ખાલી ગાય આધારિત કરે પાલેકર સિસ્ટમ થી મિશ્ર પાક ન પડે તો થોડુંક ઉત્પાદન ઘટે, બરાબર? હવે તમે મિશ્ર પાક કરો છો તો ગયા વર્ષ માં શું શું કર્યું હતું? મેં ગયા વર્ષે શેવડી નો છે, ડુંગળી નો રોપ નહીં કર્યો, બરાબર? મારે સારા માં સારે ભાવે વેચ ડુંગળી નો રોપ ને વિઘે કેટલા નો વેચાણો છે? વિઘે 75,000 અને શેરડી શેરડી જે ઊભી, બરાબર છે? તો એ શેરડી 75,000 રૂપિયા ઉપર થાય, 75,000 ઉપર થાય, એટલે એક વિઘે તમે 1.5 લાખ રૂપિયા ની આવક લેશો, પછી આ બંને ની થઈ? હા, બંને ની, બંને ની થઈ. આજે કઈ થયું? પછી પાણી આમાં ઓછું વપરાય છે એવું કઈ છે? પાણી 10% જ વપરાય. શેરડી છે એ તમે 2 વર્ષ પહેલા વાવી છે, હવે આને આગલા વર્ષે વાવવી પડશે કે નહીં વાવવી? નહીં, આને એક જ ફેર વાવવી પડે, એક જ ફેર વાવવી અને પાછો 6 મહિનાની એક ફેર કાપી અને શેરડી પાછ તમે વચ્ચે ગમે પાક વાવી દો. એટલે તમે મહારાષ્ટ્રમાં જે શેરડી જોવા ગયા હતા તો ના કેટલા વર્ષથી વાવેલી? 11 વર્ષ. એટલે 11 વર્ષ પહેલા વાવેલી હતી. દર વર્ષે કાપવામાં આવે એવી શેરડી દર વર્ષે એકરખી થઈ જાય, એકરખી થાય અને એ લોકો વરસાદ પછીના ઝાડ પણ પાછા. એટલે દર વર્ષે બિયારણનો ખર્ચ નહીં અને જમીન કાઢવા નાખવા કેળવણીનો ખર્ચ, કોઈ જાતનો ખર્ચ, ખાતરનો ખર્ચ નહીં, દવાનો ખર્ચ નહીં. એટલે કુલ મિલાવીને ખર્ચ ઘટી જાય છે, પાણી ઓછું જોઈએ છે, દવા અને ખાતર જોતું નથી, બિલકુલ જોતું. અને આ ગાય આધારિત તમે ખેતી કરો છો, એટલે આજે 0 બજેટ થી લોકોને આપણે મેસેજ દઈ શકીએ કે ભાઈ ખેડૂતને ખર્ચ ઓછો થાય છે અને ઉત્પાદન વધે છે અને સાથે સાથે લોકોને દવા અને ખાતર વગરનો ખોરાક મળે છે અને પાછું 10-15% પાણીમાં ખેતી થાય છે. અને એવું સાંભળ્યું છે કે વરસાદ આવે ત્યારે આની અંદર જે અળસિયાઓ જમીન બહુ કેળવે છે એટલે પાણી વરસાદ નું અંદર જ મરી જાય છે. 5 ઇંચ કલાકે વરસાદ પડે ત્યારે ખેતર બહાર નથી. આ વર્ષે નજરે જોયું, આ નજરે જોયું તો 1 કલાકમાં 5 ઇંચ વરસાદ પડ્યો તો પાણી ન રહ્યું, એટલે એનો અર્થ જળસંચય પણ થાય, એટલે જળસંચય થાય, ખેડૂતને ખેતર ઉત્પાદનનો ખર્ચ ઓછો થાય છે, ઉત્પાદન વધારે આવે છે અને લોકોને ઝેર મુક્ત ખોરાક મુક્ત મળે, હોસ્પિટલમાં જવું ન પડે, હોસ્પિટલમાં ન જવું, પાણી બસે, પહેલી વાત તો પાણી જોરદાર બસે. તો શું તમે રાજ્યના ખેડૂતને કહેશો? સારામાં સારી ખેતી છે અત્યારે તો, હજારો ખેડૂત કરે છે અને 10% પાણી જોઈએ એટલે બિલકુલ પાણી જ ન જોઈએ, કોઈ સાર વાળું પાણી હોય, પાણી વધારે આપવાથી આપણી જમીન બગડશે, બધા પ્રશ્નો હલ થઈ જાય છે. મિત્રો, આ સાર વાળા પાણીથી જમીનો બગડે, જયારે આ 10-15% પાકમાં શેરડી જેવા પાકો જે આસારદાન એટલે કે એની આખી સિસ્ટમ મંચિંગ કરી અને આ બધાના વિડીયો ખૂબ છે, 0 બજેટ ખેતી કરો એટલે તમને પુષ્કળ આ વિડીયો મળશે. હું વારંવાર તમને એક ને એક વાત કરી રહ્યો છું કે કાલે અમે 8-5 ખેડૂતને મળ્યા, આજે સવારથી અહીંયા જેપીભાઈ પાસે 6 ખેડૂતને ફાર્મે આવ્યા છે અને કાલે પણ એવી જ રીતે 4-5-10 લોકોને મળવાના છે. અમારે એક જ, આપણા બધાનો એક જ ઉદ્દેશ હોવો જોઈએ કે આપણા દેશનો સર્વાંગી વિકાસ માટે આપણે ત્યાં ખેતીનો વિકાસ થાય તો જ મળે. ખેતીનો વિકાસ એટલે મિત્રો શું છે? ખેતીનો વિકાસ એટલે એ છે, મને એક સ્કૂલમાં હું વિદ્યાર્થીઓને સંબોધવા ગયો તો વિદ્યાર્થીએ કીધું કે કારખાના શરૂ થાય તો રોજગારી મળે. ત્યારે મેં વિદ્યાર્થીને જવાબ દીધો હતો મિત્રો કે કારખાનામાં બને ખરીદનાર વ્યક્તિ જોઈ. આપણા દેશમાં 30 કરોડ હેક્ટરમાં ખેતી થાય છે અને આ 30 કરોડ હેક્ટરમાં ટ્રેક્ટર કેટલા જોઈએ? લાખોની સંખ્યામાં ટ્રેક્ટર જોઈએ, ઓનલી ખેડૂત ખરીદે. એક ટ્રેક્ટર બનાવવા માટે 37 સ્પેરપાર્ટ અને એ 37 સ્પેરપાર્ટ બનાવવા માટેના લાખો કારખાનાઓ રોજગારી ખેતીના આધારે આપે છે. એવી જ રીતે તેમ ડીપ ઇરિગેશન ગણી લો,
એવી જ રીતે તમે એક ટ્રેક્ટર લો તો એની પાછળ 20 સાધન જોઈએ, એ બધા સાધનો ગણી લો. અને લોટ ઓફ આવી રીતે ખેતી રોજગારી આપે છે. અને ખેતીમાં ઉત્પાદન આવી ગયા કેડે એની પ્રોસેસ કોટન ગણો તમે, તો કોટન ખેડૂતના ઘરે આવે એટલે વચ્ચે દલાલ, પછી જીનિંગ વાળો, જીનિંગ વાળા પછી ત્યાંથી કપાસ આવ્યા, એના વળી 500 ગ્રામથી 25 કિલોના પેકિંગ થાય. આ બધા એ તમે જોવો તો રોજગારી. બીજી બાજુ એની ગાંસડી બને છે, એ એન બનવા જાય છે, તો એમાં કરોડો લોકોને રોજગારી આપે. દોરો બને, એ કાપડ બને, કરોડો લોકોને આપે. ડાઈંગ મિલ વાળા કરોડો લોકોને રોજગારી આપે. પછી એમાંથી એમ્બ્રોઇડરીમાં જાય, કપડાં બને, આપણે બધા પહેરીએ છીએ, એ દરજીને સિલાઈના પૈસા મળે. દરજી કોઈ બેનને ગાજ બટન કરવા આપે એને પૈસા મળે. આપણા દેશમાં 30% જૂના કપડાં પહેરાય છે, જૂના કપડાંનો વેપાર થાય એને મળે. અને અંતે એ ગાભો હડે ત્યારે ખેડૂતના ખેતરમાં ખાતરના રૂપમાં પાછો આવે છે. આખી સાયકલ તમે જુઓ તો કરોડો લોકોને રોજગારી મળે છે. એટલે આપણો દેશ ખેતી પ્રધાન કહેવાય છે. ને એ ખેતી પ્રધાન દેશમાં એક નવી ક્રાંતિ લાવવા માટે આજે આ જાગૃત ખેડૂત અત્યારે જે કંઈ ખેતી કરી રહ્યા છે એ તરફ જો જશું તો આપણા દેશના 125 કરોડને ઝેરમુક્ત ખોરાક આપણે આપી શકશું. પણ વિશ્વની અંદર 800 કરોડની વસ્તી છે, એને આપણે ઝેરમુક્ત ખોરાક આપશું તો આપણા દેશની ડિમાન્ડ જે ઉત્પાદનની છે એ વિશ્વમાં આપણે પહોંચાડી શકશું. તો એક નવી ક્રાંતિ માટે આ જાગૃત ખેડૂતો પ્રયાસ કરી રહ્યા છે. અને જાગૃત ખેડૂતની વાત અન્ય લોકો સુધી જાય અને શહેરના અને અસરકારક લોકો જેમ ફેમિલી ડોક્ટર રાખે છે એવી જ રીતે જાગૃત ખેડૂત એના ફેમિલી હોય અને એનું જે માલ ખરીદતા હોય આવું એક વાતાવરણ બને તો જે આ ઓર્ગેનિક પ્રયાસ થઈ રહ્યો છે, ગાય આધારિત પ્રયાસ થઈ રહ્યો છે અને વધારે વેગ આપવી એટલે આવા બધા ખેડૂતોની વાત અન્ય સુધી પહોંચે એ માટે આપણા સૌ જાગૃત લોકોનો પ્રયાસ છે. અને એના માટે અમે આ હરીશભાઈ, સંધુભાઈ, અમારે લાલજીભાઈ આખી આ ટીમ રોજે બધા ગામડાના ખેડૂતને મળી રહ્યા છે અને આપણે બધા સાથે મળી અને આ એક જન જન સુધી આ વાત પહોંચે એ માટેનો પ્રયાસ કરી આવા. હેપીભાઈની વાડીએ જ ત્યાં અહીંયા બાજુમાં જે ગામ છે ત્યાંથી મનોજભાઈ એ પણ એક રતન ગામ છે, એમનું પણ એક આધુનિક ખેતી કરી રહ્યા છે. તો આપને ત્યાં કેટલા વર્ષથી આ સિસ્ટમ થી ખેતી કરો છો? આજ 7 વર્ષથી. તમે 7 વર્ષથી ખાતર દવા નહીં ખાતા? પેલા નહીં, પેલા ગાય આધારિત ખેતી કરતો, પછી ઝીરો બજેટ ખેતી કરતો. બરાબર બરાબર. તો તમે અત્યારે શું વાવો છો? અત્યારે મગફળી અને ઘઉં. તમારે મગફળી કેટલી થાય છે વીઘે? મારે વીઘે ખાંડી મગફળી થઈ છે. વીઘે ખાંડી મગફળી થઈ છે. અને ઘઉં કેટલા થશે? ઘઉં 80 ખાંડી. 50 મણ વીઘે ઘઉં થશે. અને એમાં એક જગ્યાએ ખાતર નહીં? નહીં, કોઈ પ્રકારની કોઈ પણ ખાતર ખાતર નહીં, કોઈ દવા નહીં. વીઘે 50 મણ કહું છું. 16 ગુઠાનો વીઘો? હા, 16 ગુઠાના વીઘામાં. અમારા સુરતના 2300 એવી ગુઠામાં તો વધારે થાય પણ અહીંયા 50 મણ તમારે ઘઉં થશે. એટલે આમાં દવાની કોઈ જરૂર જ નથી, ખાતરની કોઈ જરૂર જ નથી. અને તમે પણ જે કઈ પાણી બચે છે એ બધા વધારે સમજશો. 10%, 15%, 20% પાણી ખેતી થાય છે. બરાબર છે. મિત્રો, આ મનોજભાઈ નો જે વાત છે, આ તો ઘઉં હોય, કપાસ હોય, શેરડી હોય, સૌરાષ્ટ્રની અંદર 50 વર્ષ પહેલા બહુ શેરડી થતી હતી. આ જૂનાગઢ જિલ્લામાં સુગર મિલ પણ હતી પણ વર્ષે પાણીના અભાવે આ બધું બંધ થઈ ગયું. અને આજે ઓછા પાણીએ પણ શેરડી જેવા પાકો અને બધા જ પ્રકારના પાકો, બગીચાઓ, આંબા વગેરે વગેરે સૌરાષ્ટ્રમાં થઈ રહ્યું છે. એ આ બધા જાગૃત ખેડૂત, આધુનિક ખેડૂતનો જે તપ છે એનો પ્રયાસ છે અને એ પ્રયાસના છે આ બધી સફળતા મળી રહી છે. એટલે આ બધી વાતો આપણે લોકો સુધી પહોંચાડીએ. આભાર.